कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीगोविंदाय नमो नमः। परमात्मने नमः। राजो वाच निवृत्तिमार्गः कथित आदौ भगवता यथा क्रमयोगोपलब्धेन ब्रह्मणा यदसंश्रुतिः। अधुनेह महाभाग यथैव नरकान्नरः नानोग्रयातनान्येयान् तन्मे व्याख्यातुमर्हसि नानोग्रयातनान्येयात् तन्मे व्याख्यातुमर्हसि। बोले श्रीमद् भागवत भगवान की। श्री सुखदेव जी महाराज की। परम करुणा वरणाले भगवान सद्गुरुदेव ना चरणों में सादर सदैन्य सप्रेम दंडवत प्रणाम। गणपति आदि समस्त मंडल देवताओं जेनी पूजा करिए छे ए बधाने अपना चरणों में अपना सौना दंडवत प्रणाम। श्रीमद भागवत भगवान श्री वेदव्यास नारायण जी सुखदेव जी महाराज समन्वित व्यास मंडल भागवत मंडल मां विराजमान समस्त दिव्य चेतनाओं ना चरणों में दंडवत प्रणाम। भगवान सोमनाथ दादा ना चरणों में दंडवत प्रणाम। आप सौ आटाटला दिवस थी नित्य क्रमपूर्वक भगवान भागवत जी ना चरणों में एक निष्ठा राखीन एक वृत्ति राखीन अने आ भागवत भगवान अवश्य मारू कल्याण करशे आवी एक प्रीति नीति अने रीति राखीन बैठेला अने आवनारा अने जे आवशे समस्त श्रोताओना हृदय में विराजमान श्री राधारमण बिहारी जी ना चरणों में मारा दंडवत प्रणाम। आओ अपने सौ भगवान भागवत जी ना चरण में बेसी अने अति दिव्य अने पवित्र करनारी हृदय ने संसिद्ध अने संशुद्ध करनारी एवी आ भागवती गाथा नु रसपान करिए। श्रीमद भागवत एटले भगवान नी ज कथा नहीं, मोटा मोटा विद्वान शास्त्रीओ ने शब्द नो अर्थ करवानु कीधु કે ભાઈ શ્રીમદ ભાગવત શબ્દનો અર્થ કરો, ભાગવત એટલે શું? તો અમુક વિદ્વાન લોકોએ ભાગવતજીનો અર્થ કર્યો ભગવતઃ ઇદમ પુરાણમ ઇતિ ભાગવત પુરાણ, જે ભગવાનનું પુરાણ છે। કહેવાનો મતલબ ભગવાનના 24 અવતારોની કથા જેમાં ગાવામાં આવી છે, ભગવતઃ પુરાણમ ભાગવત પુરાણ। પણ અમુક વિદ્વાનો અર્થ કર્યો કે નહીં, ભગવાનના જે લોકો છે, જે ભગવાનનો થઈ ગયો છે એને કહેવાય ભાગવત, અને ભાગવતાનામ પુરાણમ ઇતિ ભાગવત પુરાણ। જો ભાઈ આમાં તો શું છે, મીઠો ઝઘડો છે। અમુક વિદ્વાન પંડિતો જે લોકો ભક્ત પરાયણ છે, ભક્તિ પરાયણ છે, જે લોકો ભક્તોનું બહુ મહત્વ સમજે છે, એ લોકો એમ કહે છે કે શ્રીમદ ભાગવતમાં ભગવાનના ભક્તોની કથા આવી છે, ભગવાનના ભક્તોની કથા આવી ને એટલે વચ્ચે ભગવાનની કથા આવી, અને આમ એક રીતે સાચી લાગે એવી વાત છે। જ્યાં ભક્તિ ન હોય અને જ્યાં ભગવાનના ભક્ત ન હોય ત્યાં ભગવાન ક્યાંથી આવે? હમ
ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું, ભક્ત ગાવે ત્યાં હું નાચું રે, હું મારા ભક્તથી પળ નથી અળગો, આ ભણે વય નરસૈયો સાચું રે. ભગવાનની નીતિ છે, ભક્ત ચાલે ત્યાં હું એની આગળ ચાલું, અને ભક્ત ગાવે ત્યાં હું નાચું રે, હું મારા ભક્તથી પળ નથી અળગો. ભગવાનની હું વાત કરવી, આપણી વાત કરો ને. આપણને કેવા લોકોની હારે રહેવું ગમે? જે આપણને પ્રેમ કરતા હોય ને એની હારે. યાદ રાખજો, જે આપણી સુવિધા પૂરી પાડતા હોય, આપણને પૈસા આપતા હોય, વસ્તુ આપતા હોય, એવાની હારે પણ આપણને હંમેશા રહેવું ગમે એવું નથી. કેમ કે એનો સ્વભાવ આપણી હારે મેચ ન ખાતો હોય તો આપણને મજા ના આવે. ઘણા લોકો ક્યાંક ફેક્ટરીમાં કામ કરતા હોય ને, પછી શેઠ નો મગજ બરાબર ન હોય, પણ હવે અન્નદાતા કહેવાય, પગાર આપે છે, એટલે ઓફિસમાં જાય ને બે પાંચ મિનિટ એની બાજુ બેસીને કે હાલો તો હવે અમે અમારા કામે વળગી એમ કરીને વહી જાય, પછી આખો દી મોઢું જ ન દેખાય. કેમ કે શેઠની આરે મગજ જામતો નથી. અન્નદાતા છે એટલે કે એટલું કરે ખરા અને નિષ્ઠાથી કરે, એમાં કોઈ સવાલ નથી, પણ મન નથી મળતું એટલે બહુ બાજુમાં જતા નથી. જે આપણને પ્રેમ કરે છે, જે આપણ જેને આપણે પ્રેમ કરીએ છીએ, સામસામો જેનો પ્રેમનો સંબંધ છે, ત્યાં આપણને રહેવું ગમે. કેમ કે માણસને પોષણ અનાજથી નથી મળતું, માણસને પોષણ પ્રેમથી મળે છે. મને કહેવા દેવ, માણસ પ્રેમથી જીવે છે. તમે ખાલી વિચાર કરો, આ જગતમાં કોઈ એકેય એવો વ્યક્તિ ન હોય કે જે તમને પ્રેમ ન કરતો હોય, અથવા તમારી સાર સંભાળ ન રાખતો હોય, કે જેને તમારા પ્રત્યે કંઈ નાતો ન હોય, એવો એકેય વ્યક્તિ આ સંસારમાં ન હોય તો આપણને સંસારમાં રહેવાની મજા આવે ખરી? માણસ ગમે ત્યાં લગ્નમાં ગયો હોય, પ્રસંગમાં ગયો હોય, સગા વાલાને ત્યાં ગયો હોય, ગમે ત્યાં ગયો હોય, પણ ત્યાંથી બેઠો બેઠો યાદ શું કરે? ઘરને યાદ કરે. કાલ પ્રસંગ પૂરો થઈ જાય ને, હાંજે નીકળી જાય ને, રાત પડશે તો ઘરે પહોંચી જઈશ. ગમે ત્યાં ગયો હોય ઘરની વાત યાદ કરે. અરે 15 દિનની જાત્રાએ ભલે ને ગયો હોય, જવાના હોય તો બહુ ઉછળી ઉછળીને વાતો કરતા હોય, જાત્રામાં જવાના, જાત્રામાં જવાના, અમે બદ્રીનાથ જવાના, ગોકુળ મથુરા જવાના, દિલ્હી ફરવા જવાના, અમે હરિદ્વાર જવાના, અમે ચિત્રકૂટ જવાના વાતો કરીએ. આ તમારો નિજ અનુભવ જોજો તમે. 15 દિવસ જાત્રા કરવા જાઓ, પહેલાંથી જતા પહેલાં બહુ ઉછળતા હોય, બધા એના પડા આવતા હોય ને, આપણે તૈયારી કરતા હોય ને, બેગ તૈયાર કરતા હોય, નાસ્તા તૈયાર કરતા હોય ને, કપડાં તૈયાર કરતા હોય, ટિકિટ 3-4 વાર આખાદીમાં જોઈ લેતા હોય, બરાબર તો છે ને, 8-8ની છે ને ટ્રેન જોતા હોય, બહુ આનંદ હોય, અને યાત્રામાં મજાય આવે. 15 દિવસ જાત્રા કરીને આવો, બધાએ ભગવાનના દિવ્ય ધામોના દર્શન કરો, હે પવિત્ર તીર્થોમાં સ્નાન કરો, બધું પૂરું કરીને ઘરે આવો ને, એટલે કે હાશ, પૃથ્વીનો છેડો ઘર. એ 15 દિનની જાત્રામાં 12મે 13મે દિવસે એમ પૂછીએ ને કે હજી બે તીર્થની જાત્રા કરી? ના બાપા, હવે આવતા વખતે. પછી આપણે શું બાને કાઢીએ? આ રિટર્ન ટિકિટ બુક થઈ ગયા છે ને, હવે હવે આમાં કઈ ફેરફાર થોડો કરે. મનમાં તો કહેતા હવે ભાગે એ ભાઈડા. સુગામ ઘર જેવું ક્યાંય મળતું નથી. અમુક વિડંબનાઓ સહન કરવી પડે ને, રહેવામાં, ઓલામાં, ઠેલા ઉપાડવામાં, રિક્ષા ઉબડલવામાં, હે ટ્રેનમાં રગઝગ કરવામાં, યાત્રાળુઓ હારે ને, એવા થાકે એવા થાકે ને, ઘરે પૂગીએ ને પછી એક દી તો ક્યાંય બારા નો નીકળીએ, આખો દી ઘરમાં ને ઘરમાં બેઠા રહે. હાય શાંતિ વળી, હાય શાંતિ વળી. શું કામ? ઘર એક એવી જગ્યા છે જેમાં તમને કોક ચાહે છે, જેમાં તમને કોક પ્રેમ કરે છે, અને પ્રેમથી આપણે પરિપુષ્ટ થાય છે. માણસનો જો આવો સ્વભાવ હોય તો આપણે બધાને બનાવનાર પરમાત્મા છે, આપણે એના દીકરા છીએ, આપણામાં એનો સ્વભાવ ઉતરો છે, મતલબ ભગવાનનો સ્વભાવ આપણામાં ઉતરો છે, એટલે ભગવાને આપણી જેવા જ છે. એનાથી ઊંધું કહું, આપણે ભગવાન જેવા છીએ. જે માણસ પ્રેમ વિના ન રહી શકે, એમ ભગવાન પ્રેમ વિના રહી નથી શકતો.
એટલે ભગવાનને ભક્ત ગમે છે, ભગવાનને ભક્તિ ગમે છે. તો આ બધી ચર્ચા આપણે એટલા માટે કરતા હતા કે શ્રીમદ ભાગવત એ ભગવાનના અવતારોની કથા નથી. ભગવાનના અવતારો પ્રગટ થાય એના માટે જે ભક્તોએ ભક્તિ કરીને એની કથા છે. પ્રહલાદ ન હોય તો નરસિંહ ક્યાંથી આવે? હિરણ્યકશિપુ ન આવ્યો હોત ને પૃથ્વીને ન ચોરી ગયો હોત, હિરણ્યાક્ષ પૃથ્વીને ન લઈ ગયો હોત તો વરાહ ક્યાંથી આવે? વેને અધર્મ ન કર્યો હોત તો પૃથ્વી ક્યાંથી આવે? દેવહૂતિ કપિલને ન બોલાવે તો કપિલ ક્યાંથી આવે? જોવો તમે, જ્યાં જ્યાં ભગવાનના પ્રાગટ્યની કથા છે એના એક અધ્યાય પહેલા વાંચજો. કોક રાહ જોઈને બેઠું છે, એને પ્રેમ કરવા માટે, એને બોલાવવા માટે કોઈ કારણભૂત કોઈ ભગત છે, એ ભગત ખાતર ભગવાન આવે છે. હિરણ્યકશિપુ ભગત જ છે, પ્રહલાદ ભગત છે, કાંઈ હિરણ્યકશિપુ હું ભગત નથી? એ તો ભગવાનનો દ્વારપાળ છે, ગેટકીપર મેન. એની એન્ટ્રી, એની રજા વિના તો વૈકુંઠમાં પ્રવેશ ન થાય, આટલો ભગવાનનો અંગત માણસ છે. ભગવાનને જગડવું તું ને તોય પોતાના અંગત માણસ કોક ભગતને પૃથ્વી ઉપર મોકલવો પડ્યો કે જા અસુર બનીને જા, હું તારી યારે ઝઘડો કરવા આવું. કેમ કે ભગવાનની યારે યુદ્ધ કરી શકે એવી યોગ્યતા અહીંયા કોનામાં? એટલે ભગવાન મનુષ્ય બનાવીને મોકલે છે. ભગવાન આવે ત્યારે એના દાસ, એના ભક્તો, એના સેવકો આવે છે. કોક શત્રુ બનીને આવે છે, કોક મિત્ર બનીને આવે છે, કોક પત્ની બનીને આવે છે, કોક સેવક બનીને આવે છે, કોક ભાઈ બનીને આવે છે, કોક બેન બનીને આવે. આ બધા સંબંધો આપણા પૃથ્વી ઉપરના, પણ એ બધા છે ભગવાનના દાસ. વિભીષણ ભગવાનનો ભગત છે તે રામ, રાવણ ભગવાનનો ભગત નથી? એ ભગત જ છે. તમને એમ થાય શાસ્ત્રીજી આવું કેમ કે છે? તો લ્યો રામચરિત માનસ વાંચી લ્યો, હું તો પ્રમાણ વિના હું કામ બોલું. વાંચો રામચરિત માનસ, કેટલો જ્ઞાની ને હોશિયાર. વિભીષણને તો હનુમાનજી મળ્યા ને પછી રામનો મહિમા ગાયો, તે વિભીષણ રામની, રામજીના શરણમાં સમુદ્ર કિનારે ગયો. આયા તો સુરપણખાએ રાવણને સમાચાર આપ્યા કે ખરદૂષણને મોકલ્યા હતા અને એને એક બાણમાં રામજીએ ખતમ કરી નાખ્યા. એટલે રામજીએ સીધો ત્રિજ્યાનો દાખલો માંડ્યો, એક બરાબર એક, એક વત્તા એક બરાબર બે. ખરદૂષણ મહી સમ બલવંતા તિનહી કો મારે બિનુ ભગવંતા. વિચાર તો કરો, મહાદેવનો ભગત છે, કઈ જેવો તેવો સકલ વિદ્યા ધોલીએ હુએ ને તઈ ઓલા નવે નવ ગ્રહોને બાંધીને હુએ, કોઈ હલતા નહીં આવી. વિચાર કરો, ગ્રહોની વિધિમાં રાવણ તંત્ર ઉપાસના છે, ઊંધી ઉપાસના છે, ઉલટી. રાવણ તંત્ર ઉપાસનામાં ગ્રહને રાજી નથી કરવાને, પકડીને બાંધ દેવાને, હલતા નહીં. મંગળ નડતો મંગળ બાંધ દેવાનું એમ. એ તો રાવણ કરી શકે, આપણે એ કરાય નહીં, નકર પછી જે દી છૂટે ને તે દી આપણે પછી. અને શનિ મહારાજે જ રાવણને ઉતલો માર્યો ને, બધા ગ્રહોને બાંધ્યા, એમાં શનિને બાંધ્યો. અને શનિદેવને બાંધી અને એક ભોંયરામાં અંદર પૂરી દીધા રાવણ. એટલે સુંદરકાંડમાં એક પંક્તિ આવે છે, ઉલટી પલટી લંકા સબ જારી, ઉલટી પલટી, ઉલટી પલટી. હનુમાનજી મારા ચક્કર મારતા હતા ને તો અંદર ભોયરામાંથી અવાજ આવ્યો, ઉલટી ઉલટી. આ પડ છે ને માથે તમને દેખાય છે ને, હું આમ આમ ખોલો, હું અંદર છું. અને હનુમાનજીએ શનિદેવને બહાર કાઢ્યા. જેવા શનિદેવ બહાર નીકળ્યા એટલે પૂરું સીધી લંકા હળગાવી. હનુમાનજીને પ્રેરણા કરી, હવે ઉલટી પલટી લંકા સબ જારી. પણ તાકાત વાળો કેવો તમે વિચાર કરો, હિંમત કેવી, હિંમતવાન કેવો અને જ્ઞાની પણ કેવો. આપણામાંથી કોઈને એમ કે ભગવાનનો વિરોધ કરો, કોઈ તૈયાર થાય? અરે ભાઈ, એવો તો વિચાર પણ ન કરી શકે, હું તો ભગવાનનો દાસ છું. બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, રાક્ષસ કેવાણો હતો બ્રાહ્મણ. સર્વશાસ્ત્રનો જ્ઞાતા, વેદના મંત્રોને એને અર્થો આપ્યા છે. જટાટવી ગલત જ્વલ પ્રવાહ પાવિતસ્થલે ગલેવ લંબે લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમડ્ડ મડ્ડ મડ્ડ મંડી નાદ વડ્ડ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. આ કોણે બનાવ્યું? રાવણે. કેવી સ્તુતિ કરી, ધરાધરેન્દ્ર નંદની કુચાગ્ર ચિત્ર પત્ર પ્રકલ્પ નેક શિલ્પની ત્રિલોચને રતિર્મમ.
કેવું સુંદર સ્તોત્ર. દરેક મહિનામાં કૃષ્ણ પક્ષની અંધારિયાની તેરસ આવે ને, તેરસ ચૌદસ થી શિવરાત્રિનો દિવસ હોય, તે દિવસે હાંજે શિવજીની પૂજા કરીને આ સ્તોત્રનો પાઠ કરો એટલે લક્ષ્મી કોઈ દી ખૂટે નહીં. લ્યો આવું મહત્વ, એવા સુંદર સ્તોત્ર બનાવ્યો. પણ મહારાજ અંદાજ લગાડી દીધો, લંકામાં બેઠા બેઠા કીધું, ઓહો આવી ગયા ભગવાન, આવી ગયા. એટલે વિભીષણ તો ભગત છે, પણ રાવણ ભગત જ છે. ભગવાનના ભક્ત વિના ભગવાનનો વિરોધ પણ કોણ કરે? ભગવાન કે બધાય મારા જ છે, મને પ્રેમ કરે એ મારા છે, મારો વિરોધ કરે એ મારા છે. એટલા માટે તો રામજી છેલ્લે બાણ માર્યો ને ત્યારે રામજીનું નામ લઈને મર્યો, કહા રામ રણ હતો પછારી, ક્યાં છે એ રામ, એને રણમાં હું હમણાં હરાવું, નીચે પછાડી દઉં, એમ કરીને રામનું નામ લઈને પડ્યો છે. આપણે રાવણના ચરિત્રનો વિશ્લેષણ કરતા નથી ને, કેમ કે એમાં રાક્ષસના ચરિત્રનું કોણ વિશ્લેષણ કરે રે, કે એને કોણ યાદ કરે. પણ કરો વિશ્લેષણ તો ખબર પડશે, ભગવત ભક્તિમાં જાણવા લાયક ઘણું બધું મળશે. સીતા માતાજીને લઈને આવ્યો એટલે સીધા અશોક વાટિકામાં જ બેસાડ્યા, ઝાડવા નીચે, આય બેહો, માળો મેલમાં ન લઈ ગયો લે, શું કામ? કેમ કે રાક્ષસોના ભક્ષણો અભક્ષ્ય પદાર્થો હોય, ક્યાંક પવિત્રતા હોય ક્યાંક અપવિત્રતા હોય, આને હું લઈને તો આવ્યો, પણ આ તો જગતની માતા જગદંબા છે, આને કોઈ દી આવી રીતે મહેલમાં ન લઈ જવાય, એટલે અશોક વાટિકામાં ઝાડવાની નીચે ચોખ્ખા વાતાવરણમાં, અને માળો કોઈ ઈ ઝાડવાનો ઓટો ચેડો નહીં, આગે ઉભો ઉભો, એ સીતા તું મારું માની લે, અને રામમાં હું છે, અરે મને પણ ઈ જાન, આમ ને તેમને બધી વાતો કરી આગે ઉભા ઉભા. એક બાર બિલોકુમમ ઓરાન, બહુ હોશિયાર છે, જરાક અભ્યાસ કરો તો ખબર પડે. આ બધા ભગત જ છે, કોઈ વિરોધી નથી. પરમાત્માનો કોણ વિરોધ કરી શકે? જગતમાં જે વ્યક્તિ દેખાય, જે પ્રાણી દેખાય, જે વસ્તુ દેખાય, જે પદાર્થ દેખાય, એ ભગવાન સિવાય બીજું કાંઈ નથી. હે, મારો હાથ મારો વિરોધ ક્યાંથી કરે? મારો પગ મારો વિરોધ ક્યાંથી કરે? મારા શરીરના અંગો મારો વિરોધ ક્યાંથી કરે? એમ આપણે આ બધાય ભગવાનના અંગો જ છીએ, ભગવદ રૂપ છીએ. તો એવા એ ભગવાનની દિવ્ય કથા છે. તો કહેવાનો મતલબ છે કે ભાગવતની કથા એટલે ભગવાનના અવતારોની જ કથા એવું નથી, ભાગવતની કથા એટલે ભગવાનના ભક્તોની કથા. ભક્ત આવ્યા એટલે ભેગા ભગવાન આવ્યા, પ્રહલાદ આવ્યા એટલે નરસિંહ આવ્યા, બલિ આવ્યા એટલે વામન આવ્યા, ગોપીઓ આવી, નંદ બાબા ને યશોદા આવ્યા એટલે શ્રી કૃષ્ણ આવ્યા. પ્રાર્થના વિના પરમાત્મા પ્રગટ ન થાય, પ્રેમથી પરમાત્મા પ્રગટ થાય. અગજગમય સબ રહિત બિરાગી, તુલસીદાસજી મહારાજ કે પ્રેમતે પ્રભુ પ્રગટે જીમી આગી, જેમ લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય છે એમ પ્રેમથી પરમાત્મા પ્રગટ થાય છે. પ્રેમતે પ્રભુ પ્રગટે જીમી આવી, એવા એ ભગવાનનું આ દિવ્ય ચરિત્ર છે. તો સાંભળજો, જ્યારે કથા સાંભળવા બેહો ને ત્યારે ભગવાનનું જ મહત્વ નહીં સમજતા, ભાગવત કથા સાંભળતા સાંભળતા તમને કહી દઉં, આમાં જેટલું મહત્વ ભગવાનનું છે એટલું જ મહત્વ ભગવાનની ભક્તિનું પણ છે, અને એટલું જ મહત્વ ભગવાનના ભક્તોનું પણ છે. અમારે તો એક મહાન સંત બ્રહ્મલીન થઈ ગયા, હિન્દી ભાષી હતા, બક્સર બિહારમાં જગ્યા છે, નારાયણદાસ ભક્તમાલી, એનું નામ મામાજી, મામાજી દેવ થઈ ગયા, અમારે ત્યાં શાંતિપનીમાં બહુ આવતા મામાજી. એટલે એવું કેવું નામ મામાજી, કે સીતાજીને રાધાજીને પોતાની બેન માનતા, અને રામજીને કૃષ્ણને પોતાને બનેવી માનતા. તો સીતાજી ને રાધાજી આપણી શું છે? આપણી માં. તો આપણી માના ભાઈ એટલે આપણને શું થાય? મામા. એટલે એનું નામ મામાજી. મામાજી કેવડાવતા એ મામાજીને એટલા માટે યાદ કર્યા કે નાભાજી નામના એક ભક્ત થઈ ગયા, એણે ભક્તમાલ નામનો ગ્રંથ બનાવ્યો છે, એની અંદર કેટલા સો વૈષ્ણવોની ભક્તોની કથા છે. અત્યારે પરંપરામાં પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજ ટીવીમાં આવે છે, સંસ્કાર ચેનલ ઉપર ને આસ્થા ચેનલ ઉપર આવે છે.
પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ મલુક પીઠ ના એ મહંત છે, વૃંદાવનના બહુ સારા સંત છે, વિદ્વાન છે, મોટા મોટા કથાકારો એના ચરણમાં બેહીને કથા સાંભળે છે, એવા વિદ્વાન છે. હમણાં ભાઈશ્રીની કથા ગિરિરાજ ગોવર્ધનમાં સંસ્કારમાં આવતી હતી, ગોવર્ધનમાં કથા હતી ને, એનું આયોજન એમણે રાજેન્દ્રદાસજી મહારાજે જ કર્યું હતું, પોતે પોતાને બોલાવ્યા હતા. મોટા મોટા કથાકારો એની જ્યાં જઈને કથા કરે અને મોટા મોટા કથાકારો એની કથા સાંભળે. એ રાજેન્દ્રદાસજી મહારાજ ભક્તમાલની બહુ સુંદર મજાની કથા કરે. તમને ક્યારેય જો અનુકૂળતા આવે ને તો ભક્તમાલ નામનો ગ્રંથ ગુજરાતીમાં પણ હવે પ્રકાશિત થાય છે. મારું તો એવું માનવું છે કે ભગવાનની કથા સાંભળો એના પહેલા જો ભક્તની કથા એકવાર સાંભળી લ્યો ને તો પછી ભગવાનની કથા સાંભળવાની બહુ મજા આવે. આ શિયાળો આવ્યો ને એટલે હમણાં આમળા વેચાવા આવશે, આવશે ને આમળામાંથી ચ્યવનપ્રાશ બનાવે. એ આમળું જો ખાઈ લ્યો ને તમે, આખે આખું આમળું ખાઈ જાઓ અને પછી એના ઉપર પાણી પીવો ને તો પાણી મીઠું લાગે. ગાજર ઉપર પાણી પીવો કેવું લાગે? કડવું. આમળા ઉપર પાણી પીવો તો મીઠું લાગે. પહેલા આમળું ખાવ ને પછી પાણી પીવો તો મીઠું લાગે. એમ પહેલા ભક્તમાલની જો કથા સાંભળી લ્યો અને પછી ભાગવત સાંભળો બહુ મીઠું લાગે. એટલે આવી કથાઓ સાંભળજો, વાંચજો. તમને એમ કહેવામાં આવે કે ભગવાનની પણ કથા હાજર છે અને ભક્તની પણ કથા હાજર છે, તમારે પહેલા કોની કથા સાંભળવી છે? તો તમે કહેજો, અમારે પહેલા ભગતની કથા સાંભળવી છે. કૃષ્ણની કથા પછી સાંભળજો, પહેલા નરસિંહાનું ચરિત્ર સાંભળજો. વિઠોબા ભગવાનની પછી કથા સાંભળજો, પહેલા એકનાથજી મહારાજની, જ્ઞાનેશ્વર મહારાજની, તુકારામજી મહારાજની કથા સાંભળજો. ભક્તોના ચરણમાં જેને પ્રેમ છે, જે ભક્તની કથા સાંભળે છે, એને ભગવાનની કથા ગમી જાય છે. આવો આપણે પણ એવા ભગવાનના ભક્તોની કથામાં પ્રવેશ કરીએ. પાંચમા સ્કંદ સુધી આપણે કાલે કથા સાંભળી, છઠ્ઠા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. શ્રીમદ ભાગવતનો છઠ્ઠો સ્કંદ છે તે ભગવાનની પોષણ લીલા છે. આમાં 19 અધ્યાય છે, 846 શ્લોક છે આખે આખા સ્કંદમાં, અને ભગવાનનો ડાબો હાથળ છે. ડાબો હાથળ દ્વાદશ અંગવાળા ભગવાન ઊભા છે ને, એમાં છઠ્ઠો સ્કંદ છે એ ભગવાનનો ડાબો સાંથળ છે. અને પોષણ લીલા છે પરમાત્માની. પોષણમ તદનુગ્રહ, ભગવાનની એ પોષણ લીલાનું વર્ણન કર્યું છે. છઠ્ઠા સ્કંદની અંદર મુખ્ય 3 પ્રકરણો છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. કથામાં ધ્યાન આપીએ, 3 પ્રકરણ છે મુખ્ય. કેટલા? 3. ભગવાનને મેળવવા હોય ને તો 3 મુખ્ય પ્રક્રિયા છે, નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ. 3 રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકાય. યા તો પરમાત્માનું નામ પકડી લ્યો. જો ઘણા લોકોને પૂજા ન ગમે, પૂજા પાઠ કરવી ન ગમે, કે ભાઈ અમારા આજુબાજુ ફૂલ મળતા નથી, બહુ આગે છે, દરરોજ મારા લેવા તકલીફ પડે છે, અમારે હાથ થાકી જાય, દરરોજ ચંદન ક્યાં ઘસવા જવું, પૂજા પાઠ ન ગમે, તો કહીએ તો પછી ભગવાનમાં પ્રેમ નહીં? તો ભગવાનમાં બહુ પ્રેમ છે. તો કે તો પછી શું કરશો? કે પૂજા ન કરો તો કઈ નહીં, નામ જપ તો કરો. એટલે પેલું પ્રકરણ છે નામ પ્રકરણ. શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદનો પેલો, બીજો અને ત્રીજો અધ્યાય છે એ નામ પ્રકરણનો છે. અને આ નામ 3 રીતે લેવાય છે. પહેલા તો તનથી નામ લેવાય, તનથી નામ લેતા નામ સિદ્ધ થઈ જાય, એટલે પછી મનથી નામ લેવાનું શરૂ થાય, અને મનથી નામ લેતા લેતા જેનું નામ સિદ્ધ થઈ જાય છે એને આત્મામાં નામનું સ્મરણ ચાલુ થાય છે. મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા, સાધ્વી જનાબાઈ. એ જનાબાઈનું ચરિત્ર બહુ સુંદર છે. જનાબાઈ બેઠા બેઠા છાણા થાપતા હતા, તો કોક બીજી બેન આવીને છાણા થાપવા લાગી, જનાબાઈના છાણા અને બીજી બાઈના છાણા બધાય થઈ ગયા ત્યાં ભેગા. એ જનાબાઈને કોકે પૂછ્યું કે તમારા છાણા ક્યાં? તો કે આમાં જ હતા, પણ હવે ભેગા થઈ ગયા, હવે શું કરવું? તો કે નોખા કરો. કે નોખા કેવી રીતે થાય? એમાં કઈ થોડા નામ લખ્યા હોય છાણામાં, થાપેલા છાણામાં નામ લખ્યા હોય? જનાબાઈએ કીધું, ચિંતા ન કરો, છાણા સુકાવા દો. જેવા છાણા સુકાણા, એટલે જનાબાઈએ કીધું
એક એક છાણાને કાન પાસે રાખો, જેમાંથી વિઠ્ઠલ 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 અવાજ આવતો હોય બધાય છાણા મારા. વિચાર કરો, મારા છાપેલા થાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો, આટલું નામમાં નિષ્ઠા. આત્મામાંથી અવાજ આવે, અને આ હકીકત છે, મેં સાધુ સંતોના મોઢેથી સાંભળેલી છે, ખાલી વાતો નહીં. અતિ નામ નિષ્ઠા કરો ને, ખૂબ નામ જપો, ખૂબ નામ જપો, ખૂબ નામ જપો, પછી છે ને તમારે મોઢેથી નામ લેવાની જરૂર નહીં પડે. જેવા કોઈકની યારે વાત પૂરી કરશો ને, નવરા બેસો એટલે તરત અંદર નામ શરૂ થઈ જશે. અને નામ ત્યાં સુધી જપો કે રાતના તમે સૂતા હોય ને તોય સપનામાં નામ જપ ચાલુ રહે, જ્યાં જાગે ત્યાં રામ જપ. ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર, એટલે નામ પ્રકરણ છે. પૂજા પાઠમાં ધ્યાન ન લાગે તો નામનો જપ કરો, એમાં બીજું કાંઈ જરૂર નથી પડતી, એક આસન ને માળા, બીજું કાંઈ નહીં, અને તોય કલ્યાણ થઈ જશે, ભગવાન મળી જશે. નામ પ્રકરણનો પહેલો બીજો અને ત્રીજો અધ્યાય છે. તન મન અને આત્માથી લેવાય છે એટલે ત્રણ અધ્યાયો છે. પછી ધ્યાન પ્રકરણ છે. ધ્યાન તો તમને સમજમાં આવે જ છે, ધ્યાનના 4 થી 17 કુલ 14 અધ્યાયો છે. ધ્યાન પ્રકરણ 14 અધ્યાયોનું છે, સુકામે, કેમ કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 5 ને 5, 10 ને 4, 14. ધ્યાન જ્યારે કરવા બેહો ને ત્યારે જ્ઞાનેન્દ્રિયો પણ જાગૃત થઈ જાય, એમાં લાગી જાય. કર્મેન્દ્રિયો તો બધી ભગવાનમાં સમર્પી, કેમ કે ધ્યાન કરતો હોય માણસ કામ ન કરતો હોય, ધ્યાન કરતો હોય એકાગ્ર થઈ ગયો, એટલે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 14 એ 14 ભગવાનમાં લાગી જાય ત્યારે ધ્યાન થાય, એટલે ધ્યાન પ્રકરણના 14 અધ્યાય કીધા છે. અને ત્રીજું પ્રકરણ છે તે અર્ચન પ્રકરણ છે. અર્ચન પ્રકરણના 2 અધ્યાયો કીધા છે. અર્ચન 2 રીતે થાય, તનથી થાય અને મનથી થાય. અર્ચન એટલે પૂજા, પૂજા મનથી પણ થાય અને તનથી પણ થાય. વૈષ્ણવોને આ વાત સમજાવવાની જરૂર નથી, કેમ કે એને ખબર છે. એક તનુજા સેવા હોય, એક વિત્તજા સેવા હોય, ત્રીજી કઈ હોય? માનસી સેવા. માનસી સા પરામતા, માનસી સેવા બહુ અઘરી છે. કેમ? માનસી સેવામાં રૂપિયા વધારે જોઈએ છે, એવું છે? પૈસા વધારે જોઈએ છે કે નહીં? માનસી સેવામાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી, પણ અઘરી એટલા માટે છે કે માનસી સેવા શરૂ કર્યા પછી વચ્ચે કોઈ સાંસારિક વિચાર કરી શકાય નહીં. મનથી બેઠા બેઠા બાલકૃષ્ણને જ્યારે અભિષેક કરતા હોઈએ ત્યારે પછી અભિષેકમાં ધ્યાન હોવું જોઈએ, પછી બહાર ધ્યાન ન જાય. પૂજા કરીએ તો પૂજામાં ધ્યાન હોય, પછી બહાર ધ્યાન ન હોય. ચંદન અક્ષત સેવા કરતા હોય, મનથી કરતા હોય. ધ્યાન તમારું પૂજામાં જ હોવું જોઈએ, અંદર માનસી સેવામાં. એક શેઠજીને તો માનસી સેવા બહુ સિદ્ધ થઈ ગઈ હતી, બેઠા બેઠા માનસી સેવા કરતા હતા. ભગવાનને સ્નાન કરાવ્યું ને પિત્ત જગુલિયા ધારણ કરાવ્યા ને ચંદન કર્યું ને હાથમાં મોરલી ધારણ કરાવીને બધું કરીને માનસી સેવા, મનથી, અંદરથી, મનથી કરતા. મનથી સેવા કરતા કરતા ભગવાનને દૂધ ધર્યું, તે દૂધ ધર્યું, તે દૂધની અંદર ખાંડ પધરાવતા હતા મનથી. તે મનથી આમ ખાંડ પધરાવતા હતા, 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી. શેઠનો થોડોક સ્વભાવ લોભી ને ખબર પડી, આ 1 ચમચી વધારે પડી ગયું, તે આમ પાછી કાઢવા લાગ્યા. મન પાછી કાઢવા માટે હાથ આમ નાખ્યો ને તો ભગવાને હાથ પકડી લીધો. એટલે આ માનસી સેવા કરે છે, આમાં ક્યાં તારા ઘરની ખાંડ જાય છે? ભગવાને પ્રત્યક્ષ હાથ પકડી લીધો. માનસી સેવા, નિયમ બહુ કડક છે. ઘણા લોકો મનથી સ્નાન કરાવતા હોય, પૂજા કરાવતા હોય, પછી ધ્યાન પાછું બીજે વયું જાય તો માનસી સેવાનો ભંગ થાય છે. તો અર્ચન પ્રકરણ પણ 3 અધ્યાયમાં છે. સુંદર મજાના 6ઠા અધ્યાયમાં પ્રસંગો આવે છે, 6ઠા સ્કંદમાં પ્રસંગો આવે છે. અજામિલ આખ્યાન આવ્યું છે, દેવતાઓની કથા છે, વિશ્વરૂપની કથા છે, દેવ દાનવના યુદ્ધની કથા છે, વૃત્રાસુરની કથા છે, વૃત્રાસુરના પૂર્વજન્મમાં ચિત્રકેતુ છે એની કથા છે, અને મરુદગણોની કથા છે. 49 મરુદગણો છે, એના પ્રાગટ્યની કથા છે. વિશેષ રૂપે વૃત્રાસુરની ચતુશ્લોકી 6ઠા સ્કંદના 11મા અધ્યાયમાં
24, 25, 26 અને 27 શ્લોકમાં આપવામાં આવી છે. છઠ્ઠા સ્કંદની અંદર નારાયણ કવચ વિદ્યાનો પણ ઉપદેશ આપવામાં આવ્યો છે. છઠ્ઠા સ્કંદની અંદર પુંસવન વ્રત માગસર સુદ આઠમ થી કાર્તક વદ અમાસ સુધી, કાર્તક વદ અમાસ થી માગસર સુદ આઠમ સુધી, એટલે સામે એક વર્ષ, આ કાર્તક મહિનાથી ઓલા માગસર મહિના, બહુ સુંદર વ્રત કીધું છે. આ બધું કથન કરવામાં આવ્યું છે. પણ કાલે આપણે જે જગ્યાએ કથાને વિરામ આપ્યો હતો એ પ્રશ્નથી શરૂઆત કરી. આ તો છઠ્ઠા સ્કંદનો આખો પરિચય આપ્યો કે જે આપણે સાંભળવાના છીએ. પણ કાલે આપણે જોયું પંચમ સ્કંદના વિરામ વખતે શાસ્ત્રીજી પધાર્યા હતા એટલે આપણે એને વક્તવ્ય કરવાનું હતું, એટલે આપણે પંચમ સ્કંદના વિરામ સાથે કથાને વિરામ આપ્યો હતો. પંચમ સ્કંદના વિરામમાં શ્રી સુખદેવજી મહારાજ 28 પ્રકારના નરકોનું વર્ણન કરે છે. તામિશ્ર, અંધતામિશ્ર, તમ, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કૃમિવિટ ભોજન વગેરે મોટા મોટા નરકોનું વર્ણન કર્યું છે. નરકની યાતનાનું વર્ણન સાંભળીને રાજાના તો રૂવાડા ઊભા થઈ ગયા. ડરી ગયો રાજાએ કીધું, કોકની ખબર નથી પણ આમાં ઘણા બધા પાપ તો મારાથી પણ જાણે અજાણે થયા હોય. મહારાજ જે પાપ કરે એને ફળ ભોગવવું જ પડે. સુખદેવજી મહારાજ કે ચોક્કસ પાપ કરે એને નરકનો વાસ થાય. કીધું કે પ્રભુ એમાંથી બચવાનો કોઈ ઉપાય નથી? કે હા છે, જો હૃદયથી પસ્તાવો થાય અને પસ્તાવાના ઝરણામાં સ્નાન કરે કોઈ વ્યક્તિ તો એ પવિત્ર થઈ શકે. સુખદેવજી મહારાજે કહ્યું કે મારા તમારા ધ્યાનમાં કોઈ આવો કેસ ખરો? તમને કઈ ખબર કે કોઈ કે પ્રાયશ્ચિત કર્યું હોય અને એ પાપમાંથી મુક્ત થઈ ગયા હોય? કહ્યું હા. અને સુંદર મજાની કથા સંભળાવે છે. કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસી પતિરજામિલઃ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિતઃ. કાન્યકુબ્જ સંસ્કૃત નામ છે. આપણા ભારતમાં અનેક પ્રાંતો છે, એમાં એક પ્રાંત છે કનોજ. કનોજનું અત્તર બહુ વખણાય, કનોજમાં સુગંધિત અત્તર બહુ મળે. કનોજ, એ કનોજમાંથી જે બ્રાહ્મણ આવ્યા ને, જે બ્રાહ્મણો, એને કનોજિયા બ્રાહ્મણ કહેવાય. જેમ અવધિ ઝાલાવાળી બ્રાહ્મણ હોય ને, જેમ બરડાય બ્રાહ્મણ હોય ને, રાજગોર બ્રાહ્મણ હોય ને, ખરેડી ને, ગિરનારા ને, અલગ અલગ હોય ને, એમ કનોજિયા બ્રાહ્મણ. આપણો રાજેન્દ્ર જોશી એ કનોજિયા બ્રાહ્મણ છે. કન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસીપતિ રજામિલઃ, એ એક કન્યકુબ્જમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ દાસીપતિ અજામિલઃ દાસી સમાન સેવા કરનારી એક સ્ત્રીનો પતિ હતો. સ્ત્રી બહુ સદાચારી હતી, પોતાના પતિની સેવા કરનારી હતી. હું તને એ અજામિલનું આખ્યાન સંભળાવું. એ અજામિલે બહુ પાપ કર્યા હતા, છતાં પણ ભગવાને પસ્તાવાને કારણે અને નામ સ્મરણને કારણે એની મુક્તિ કરી છે. એમ કહીને એનું ચરિત્ર સંભળાવે છે. શરૂઆતમાં તો ગુરુની સેવાને કારણે ગાયત્રીનું જપતપ કરનારો અને ઉપાસના કરનારો બહુ સારો હતો, સંસ્કારી હતો એ બ્રાહ્મણ. પણ એક વખત પોતાના ગુરુના આદેશથી જંગલમાં લાકડા કાપવા માટે ગયો ત્યારે એક ભીલ અને ભીલડીના સંયોગને જોઈને એને અન્ય સ્ત્રીના સમાગમની ઈચ્છા થઈ આવી. એણે પરસ્ત્રીનો સંગ કર્યો, લગ્ન કરેલો પોતાની પત્ની હોવા છતાં પણ પરસ્ત્રી સાથે સંબંધ બાંધ્યો. જે બ્રાહ્મણ થઈને પરસ્ત્રી સાથે સંબંધ બાંધે છે એના સદાચાર નષ્ટ થાય છે. સમગ્ર સદાચાર નષ્ટ થયા પછી તો ભગવાનની પૂજા હું કે સંધ્યા હું કે ઉપાસના હું બધું છોડ્યું છે, બધું છૂટી ગયું છે. નહીં ભગવાનનું નામ, નહીં સૂરજનારાયણને લોટો ચડાવવો, નહીં બે ગાયત્રી જપ કરવા, ન ભગવાનની પૂજા કરવી, કંઈ કરવું નહીં, બધું છોડ્યું છે, બગડ્યો છે. કોઈક સ્ત્રીના સંસર્ગથી દાસ્યા સંસર્ગ દૂષિતઃ, બીજી સ્ત્રીના સંસર્ગથી બગડ્યો છે. એની પત્નીને આ ખબર હોવા છતાં પણ પોતાના પતિની સેવા કરે છે. પછી તો સાધુ સંતોમાં પ્રીતિ નહીં. ઘરે કોઈ સાધુ સંત આવે, મહાપુરુષો આવે, એને ગમે નહીં. કોઈ ઉપાસકો આવે, ગમે નહીં, બધાને કાઢી મૂકે બહાર.
એ અજામિલના પત્નીના ગર્ભમાં એક બાળક છે. બાળકનો જન્મ થવાનો છે. અજામિલની પત્ની હતી એ બહુ ધાર્મિક હતી. પતિ બગડ્યો છે, પત્ની સંસ્કારી છે. નિત્ય સાધુ સંતોની પૂજા કરે છે. એકવાર ગામના લોકો બેઠા હતા ગામના ઓટે, ત્યાં થોડાક સાધુ સંતોનો એક સમાગમ આખો આવ્યો, ટોળું આવ્યું. કીધું, અહીં ક્યાંય કોઈ જમાડે એવું ખરું, પ્રસાદ લેવડાવે એવું કોઈ પવિત્ર ઘર? ને ગામના લોકોને ટીખળ હુજી, ગોલા અજામિલના ઘરે મોકલી દે, ઓલો છે મગજનો ફરેલો, ધડાબડી બોલશે, જોવાની મજા આવશે. ઘણા લોકો આવું મજાક કરે, હા, કોઈ અજાણ્યા માણસ હોય ને મજાક કરે. ઘણા લોકો સેવાનું કામ કરતા હોય, ઘણા લોકો ગામના ચોરે બેઠા હોય તો જાતે કરીને અવળો રસ્તો દેખાડે. ફલાણા ગામ જવું હોય તો આમ રસ્તો જતો હોય કે આમ જવાય, જાઓ સીધા. એ ઓલા 10-12 કિલોમીટર જઈને પાછા વળી કે અહીં ક્યાં આવ્યા તમારે, આમ આવા. મજાક હું છે, ટીખળ હું છે. સાધુ સંતોને કીધું, હા હા છે, એક એક બહુ મોટા ભગત છે અજામિલ નામના, ને એના ઘરે એ લોકો પ્રસાદ લેવડાવે છે, ને તમે ન્યા જાઓ. ને સાધુ સંતો આવ્યા, પણ સાધુ સંતોના ભાગ્ય હારા ને, તે અજામિલ ઘરે હતો નહીં. એટલે સ્ત્રી તો જોતાવે જ પગે લાગી, આવો મહારાજ આવો. ધનગડી ધનભાગ સાધુઓના ચરણમાં પ્રણામ કર્યા, આરતી ઉતારી, બેસો બેસો, શું આજ્ઞા છે? કે મૈયા પ્રસાદ લેવો છે. જાત્રા કરતા કરતા અહીંથી નીકળ્યા છીએ, કોઈને પૂછ્યું તો તમારું ઘર, કીધું સારું કર્યું બાવા, ભલે આવ્યા ભલે આવ્યા. સરસ મજાની રસોઈ બનાવે છે, બધાને રસોઈ પીરસે છે, જમાડે છે. જમીન સળું કરીને મોઢું હાથ ધોઈને બેઠા હતા. બપોરનું ટાણું થયું ને અજામિલ આવ્યો. આવીને જોયું ને સાધુ સંતોને જોઈને પોતાની પત્નીની ઉપર તો ગુસ્સો કર્યો. અલી મેતન નાનત પાડી, આવા કોઈ સાધુડાઓ મારી ઘેર આવે એ મને ગમતું નથી. તમને કોણે બોલાવ્યા? કે કોઈ બોલાવ્યા નથી, ચિંતા કર, માં તાર પત્નીએ નથી બોલાવ્યા, ગામવાળાએ કીધું કઈ જમાડે એટલે મેં આવ્યા. તો હવે હું બેઠા છો દક્ષિણા હાટે, જમી લીધું ને, દક્ષિણા બાકી છે. સારું કર્યું ભાઈ તું આવી ગયો, દક્ષિણા આપી દે. જો સાધુ સંતો બહુ હોશિયાર, એને ખબર કે આનો પતિ છે એ ધર્મમાં શ્રદ્ધાવાળો નથી, અને આની પત્નીના ગર્ભમાં બાળક છે, એ બાળકનું કલ્યાણ કરીએ ને એની એના માધ્યમથી આનું કલ્યાણ થઈ જાય, એટલે આવી વાતો કરે છે. દક્ષિણા એમ, તમારે દક્ષિણા જોઈએ છે, દક્ષિણા લેવા આવ્યા છો, કોણે મોકલા છે? પત્નીને કીધું કે બાણા પાછળથી લાય લાકડી, હમણાં બધાને દક્ષિણા આપું. સાધુ સંતોએ કીધું, અમારે દક્ષિણામાં તારી પાસેથી પૈસા નથી જોતા, અમારી એટલી જ ઈચ્છા છે તારી પત્નીના ગર્ભમાં જે બાળક છે એનું નામ તું નારાયણ રાખ. બસ પેલો કે હા રાખશું, હું રાખશું, તને યાદ રહે તો રાખ ને, મોઢેથી બોલ, હું રાખી નામ કે નારાયણ. એક સાધુ કે હરખો હમણાં નહીં, જરાક પાછું બોલ કે નારાયણ. સંતોએ કીધું, હજી એકવાર બોલી જાય હું નામ રાખીશ નારાયણ. એ વારંવાર નારાયણ નારાયણ નારાયણનું નામ 3 વખત એની મોઢેથી બોલાવી નારાયણ નામની દીક્ષા આપી દીધી છે. સાધુ સંતો ઉદાર હોય. હા, મેં તમને કાલે જ આપણે વાત કરતા હતા ને કે સંતો આપણી ઘેર જમવા આવે ને ત્યારે એ આપણું ભોજન નથી ખાતા, આપણું અન્ન નથી ખાતા, એ જ્યારે આપણી ઘેરે જમે ત્યારે આપણું પાપ ખાય છે. મહાપુરુષો આપણી ઘેરે આવે ને ત્યારે આપણું પાપ ખાઈને વ્યા જાય. ભગવાન તારું કલ્યાણ કરે, આપણા દોષ ને આપણા પાપ લઈને વ્યા જાય છે, આપણે પવિત્ર બનાવીને વ્યા જાય છે. સાધુએ કીધું, જેનું અનાજ ખાય જો એનું કલ્યાણ હું ન કરું તો અમારો સાધુત્વ લાજે, નારાયણ નામની દીક્ષા આપી છે. પેલાને ખબર નથી મને દીક્ષા મળી ગઈ. અને પછી તો થોડો સમય વીત્યો અને પેલીને બાળકનું જન્મ થયો છે, નામ રાખ્યું નારાયણ. એની પત્નીએ કીધું, ઓલા સાધુ ને તમે દક્ષિણામાં હા પાડી, ખબર ને? હા ભાઈ ખબર છે, આનું નામ રાખો નારાયણ. કાંઈ નામ તો રાખવું તું ને, નારાયણ રાખવું. પછી નારાયણના જન્મ પછી અજામિલના મોઢા ઉપર નારાયણ નામનું સ્મરણ ચાલુ થઈ ગયું છે.
ઓલા વૈકુંઠવાસી નારાયણને માટે નહીં, હા આ નારાયણ માટે. ક્યાં ગયો નારાયણ? નારાયણ સુઈ ગયો કે નહીં? નારાયણને તે દૂધ પીવડાવ્યું કે નહીં? ધીરે ધીરે નારાયણ મોટો થયો. નારાયણ બેટા તાર રમવા રમકડા જોઈએ છે કે નહીં? પત્નીમાં પ્રેમ નથી પણ છોકરામાં પ્રેમ છે, મારો છોકરો છે. નારાયણ તું રમવા ગયો તો કે નહીં? નારાયણ તું નિશાળેથી આવી ગયો કે નહીં? નારાયણ તે લેસન કર્યું કે નહીં? નારાયણ તું કોની સાથે ગયો હતો? નારાયણ 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 વારંવાર નારાયણનું નામ લેતા નારાયણના નામનો જપ શરૂ થયો છે. અજાણતા ભગવાનનું નામ લીધું છે. સમય વીતવા લાગ્યો છે. અજામિલના મૃત્યુને હજી 12 વર્ષ બાકી હતા. પણ ડોંગરે બાપા એમ કે કથામાં કે જેને અતિ પાપ કર્યા હોય ને યમરાજા એનું આયુષ્ય ટૂંકાવી દે છે. બહુ પાપી હોય ને એને પાપને પ્રતાપે એનું આયુષ્ય કપાઈ જાય. કદાચ કુંડળીમાન ભાગ્યમાં લખ્યું હોય કે આટલા વર્ષ જીવશે, પણ જો બહુ પાપ કરે તો. કેમ કે ભોગ શરીરને ખતમ કરી નાખે છે. હજી 12 વર્ષ જીવવાનું અજામિલને બાકી છે, પણ ભોગને કારણે અજામિલનું શરીર 12 વર્ષ કાપી શકે એટલી એનામાં તાકાત નથી. એટલે અજામિલ તો મરણ પથારીએ પડ્યો છે. મૃત્યુ સમયે પત્ની તો યાદ નથી આવતી, પુત્ર યાદ આવે છે. ક્યાં ગયો નારાયણ? ક્યાં ગયો નારાયણ? નારાયણ નારાયણ કરે છે દીકરો એનો. નારાયણ તો રમવા ગયો, અજામિલને તો અવાજે સાંભળતો નથી. નારાયણ ઓ નારાયણ ઓ નારાયણ. અને આ બાજુ યમના દૂતો નીકળી ગયા લેવા માટે, ટાઈમ થઈ ગયો. અને અજામિલને અંતિમ સમયે આંખ ઉઘડી છે, પોતાના નયનની સામે જોવે છે કે ઓહો મને લેવા તો યમના દૂતો આવ્યા. આવો યમના દૂતો લેવા આવ્યા છે, જોવે છે. હવે તો મારે મરવાનો ટાઈમ આવ્યો. ડરને કારણે હું થાય પોતાના છોકરાને બોલાવે કે જતા જતા છોકરાને તો મળી લઉં. એ નારાયણ એ નારાયણ એ નારાયણ. અને વૈકુંઠમાં અવાજ પહોંચ્યો. ભગવાન નારાયણે કીધું, એલાવ ક્યાં ગયા અમારા સેવકો? જાઓ અજામિલની પાસે જાઓ. અને વૈકુંઠમાંથી ભગવાન નારાયણના દૂતો હવે બોલાવે છે નારાયણ દીકરાને, એને ઉપરથી આવ્યા છે. અને બે થઈ ગયા હામ હામે ભેગા. આ બાજુથી જમના દૂતો અને આ બાજુથી નારાયણના દૂતો. અને એ બેની વચ્ચે સંવાદ થાય છે. એની કથા અહીંયા છટાસ્કંદમાં ગયેલી છે. બે એકબીજાની અરે વાતો કરે છે. પેલા યમના દૂતોએ કીધું, આ કોણ આવ્યા? એ તમે કોણ છો? કે અમે નારાયણના સેવકો છીએ. ઓ અચ્છા અચ્છા, પ્રણામ પ્રણામ. અહીંયા તો અજામિલને લેવા આવ્યા. તો એડ્રેસ બરાબર છે ને તમારી પાસે? ક્યાંક ખોટી જગ્યાએ નથી આવ્યા ને? કેમ એવું કેમ કહો છો? આ મહાપાપી છે, પરસ્ત્રી સંઘને કારણે 12 વર્ષનું આયુષ કપાઈ ગયું, અમે લેવા આવ્યા છે. તમારે તમે જે અજામિલને લેવા આવ્યા છો ને એ કોઈ બીજા? એ કે નહીં નહીં આજ કેમાં કે નારાયણ નારાયણ બોલે છે એટલે. ઓ બરાબર બરાબર, હા તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું, સમજફેર થઈ ગયું છે. એ નારાયણ તમારા વૈકુંઠવાસી નારાયણને યાદ નથી કરતા, એ નારાયણ એટલે એનો છોકરો નારાયણ, એને બોલાવે છે. નારાયણના સેવકો કે ભલે ને એને છોકરાને બોલાવે, તોય તમે લેવા આવ્યા? તો કા? હા એ કે શું કામ? કેમ કે એ નામ અમારા સ્વામીનું છે. એ નામ ઉપર કોપીરાઇટ કોના છે? અમારા સ્વામીના વૈકુંઠવાસી નારાયણના છે. નારાયણ નામ ગમે એ રાખી શકે, પણ નારાયણનો નામનો કોઈ સ્વામી ન થઈ શકે. કોઈનું નામ ગોવર્ધન હોય એને આપણે ગોવર્ધન કહીએ, હે? કોઈનું નામ ગોપાલ હોય, કોઈનું નામ ગિરધર હોય, ભગવાનના નામ ઉપર હોય, કોઈનું નામ વિષ્ણુ હોય, કોઈનું નામ નારાયણ હોય, નામ રાખી શકો, પણ એ નામનો સ્વામી કોણ? ભગવાન. કે એના છોકરાને યાદ કરે કે ભલે યાદ કરતા હોય કે તમે ગરટો કરો છો, તમે ભૂલ કરો છો, પછી જો તમને ખીજાશે નારાયણ કે ભલે ખીજા. બહુ લાંબો ઝઘડો ચાલ્યો ને પછી બેયની વચ્ચે ચર્ચાઓ થઈ. ચર્ચાઓ થઈ એટલે ઓલા યમના દૂતો તો પછી નારાયણના લોકના લોકોને ધ્યાન તો રાખે,
એટલે કે હવે કરવું હું? એને કીધું જો તમે એને લઈને નહીં જતા, અમે હમણાં યમરાજાને પૂછીને આવીએ, એમ કરીને એમના દૂધો વૈયા ગયા. હવે આ બધું અજામિલ જોવે છે, ખાટલામાં પડ્યો પડ્યો. ભગવાનની કૃપા જો, આટલા સમય નારાયણ 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 બોલ્યો ને, એની કૃપાથી એને બધું દેખાય છે. બોલા યમના દૂતો આને જે કે ના આને જે વાત કરે ને બધું દેખાય છે, મૂંગે મૂંગો બધું સાંભળે છે. હાલે આ મારા હાટુથી બધું બાધણું હાલે છે. અને જમના દૂતો ગયા પાછા યમરાજા પાસે જઈને આવ્યા અને કીધું કે કતિ સંતી હ શાસ્તારો, મહારાજ કેટલાક લોકો આ જગતનું પાલન કરનારા છે, કેમ તમે આવું કેમ પૂછો છો કે તમે અમને કામે મોકલ્યા હતા અને ઓલા અજામિલને લેવા ગયા હતા, નારાયણના સેવકો ત્યાં ઊભા છે, એ કે આને આ કેસ અમારો છે ને અમારે લઈ જવાનું છે, ને ઓલા તમે અમને આનું કીધું, આમાં કરવાનું શું છે? યમરાજા હસવા લાગ્યા, કીધું એમણે શું કહ્યું, તમે કાંઈ અપમાન તો નથી કર્યું? કે નહીં નહીં અપમાન નથી, અમે તો પ્રણામ કર્યા, પણ અમારે શું કરવાનું છે? કીધું જાઓ જઈને પ્રણામ કરીને ક્ષમા માગ્યાઓ, કેમ કે જે વ્યક્તિના મુખમાં મૃત્યુ સમયે ભગવાનનું નામ હોય, યમરાજાએ કીધું મેં તમને કહી દઉં આજથી યાદ રાખજો, જે મૃત્યુ સમયે ભગવાનનું નામ લઈ લે એને પછી આપણે અડી શકીએ તો કે પાપી હોય તોય, તો કે હા અંતિમ સમયે જો ભગવાનનું નામ યાદ આવી જાય તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પછી તો ભગવાનના લોકમાં જ જાય, પછી યમના દૂતો આપણને અડી ન શકે. હા અમુક જગ્યાએ યમના દૂતોની એન્ટ્રી નથી, જ્યાં મૃત્યુ સમય હોય અને આપણે ભગવાનનું નામ લેતા હોય યમના દૂતો તમને ન લઈ જઈ શકે, મૃત્યુ સમય હોય ને તમે મંદિરમાં બેઠા હો યમના દૂતો તમને ન લઈ શકે, મૃત્યુ સમય હોય અને તમે કથામાં બેઠા હો અહીં ન આવી શકે, એની એન્ટ્રી જ નથી. અહીં કથા સાંભળવા આવવું હોય તો ભલે આવે, પણ કોકને લેવા તો ન જ આવી શકે. આટલી ભાગવત ભગવાનનો પ્રતાપ છે. ભગવાનની કથાનું ભગવાનના નામનું આ મહિમા છે. પ્રણામ કરે છે, ક્ષમા માગીને વયા જાય છે અને પછી ભગવાન નારાયણની આજ્ઞા લે છે. નારાયણના દૂતો હવે શું કરવું છે, આપણા ધામમાં લઈ આવવાના છે? કે ઓલા ભગવાન નારાયણે કહ્યું કે યમના દૂતો વયા ગયા, તો કે વયા ગયા, તો કે તો હવે એ આત્મા પવિત્ર થઈ ગયો છે, 12 વર્ષની એની આયુષ્ય બાકી છે, જીવી લેવા દો, હાલો વયાઓ પાછા. તો યમના દૂતો એને મૂકીને વઈ ગયા, ના એને લઈ ન ગયા. પણ અજામિલે સાંભળી લીધું કે આપણે હજી 12 વર્ષ બાકી, પણ આજ કાન વિંધાઈ ગયો, હા ખબર પડી ગઈ કે ઓહો મારા છોકરાના ભાવથી હું નારાયણ બોલું અને છતાંય જો આટલો પ્રભાવ હોય તો હું ઓલા નારાયણને યાદ કરી નારાયણ નારાયણ કરું તો કેટલો મને પુણ્ય મળે. ઓહો મેં બહુ ભૂલ કરી. આજ અજામિલ ખાટલામાં પડ્યો પડ્યો રડે છે અને પરમાત્માની કૃપા થઈ હાજો થઈ ગયો, બેઠો થઈ ગયો, પોતાની પત્નીને હાથ જોડીને માફી માગે છે, કલ્યાણી મેં તારો બહુ અપરાધ કર્યો છે, હવે તું છોકરાને મોટા કરજે, છોકરાનું પાલન પોષણ કરજે, અને જો મારું હજી આયુષ્ય 12 વર્ષ બાકી છે પણ હવે માફ કરજે, ઘરે નથી રહેવું, હું તો આ હેલો ગંગા કિનારે. અને પછી એ અજામિલ ગંગાજીને કિનારે ચાલ્યા જાય છે અને ત્યાં એક જ મંત્ર તો મળી ગયો હતો, હવે સાધુએ આપ્યો હતો નારાયણ નામનો મંત્ર, અને 12 વર્ષ સુધી નારાયણ 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 નામનો જપ કરે છે, માધુ કરી ભિક્ષા માગે છે, ગંગાના કિનારે આજુબાજુના આશ્રમોમાં જાય, હાથમાં એક પાત્ર લે, જે કાંઈ ભિક્ષા મળે બધી ભેગી કરે, અસ્વાદ વ્રત ધારણ કર્યું છે, એ જેટલું મળે ને લાડવા મળે શાક મળે રોટલી મળે જે ગમે એ આપવાવાળા જે આપે એ બધું લઈ ગંગાજીને કિનારે આવે અને વાટકો ભરીને એની અંદર ગંગાજી પધરાવી દે, બધું કરે ભેગું અને પી જાય અને નારાયણનું નામ લે, અસ્વાદ વ્રત ધારણ કર્યું છે, શાકનો સ્વાદ હું લાડવાનો. આવા આવા મહાપુરુષો મેં જોયા છે, બધું કરે ભેગું, લાડવા ને દાળ ને શાક ને ભાત ને, આપણે એમ તો અરણ મળે આ જો તો ખરે સ્વાદે લેતા નથી, એ ક્યાંથી સ્વાદ લે? સ્વાદ લેવા માટે એણે હવે જીવન નથી રાખ્યું, એણે તો ભગવાનના નામનો સ્વાદ ચાખવાનો છે, એનાથી મીઠું જગતમાં બીજું કાંઈ નથી, લાડવો નહીં મધે નહીં હાકરે નહીં. રામ નામ અતિ મીઠા હૈ કોઈ ગા કે દેખ લે, આ જાતે હૈ રામ કોઈ પુકાર કે દેખ લે, એવું આ ભગવાન નારાયણનું નામ છે. અજામિલ પોતે બેઠો બેઠો ભગવાન નારાયણના નામનું સ્મરણ કરવા લાગ્યો છે,
નારાયણના નામનું યાદ કરે છે આખો દિવસ, નારાયણ નારાયણ નારાયણ. આવો આપણે પણ બે મિનિટ શ્રી નારાયણને યાદ કરી લઈએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ રામ નામ લેવાનો કઈ ભાવ ના હોય, પણ એવી ટેવ હોય રામ રામ રામ, તો પણ એનું ફળ મળે. તમને ખબર છે ફલાણાવાળા ભાઈ, તો કે હા, ઈ કાલે જરાક પડી ગયા તેના હાથમાં લાગી ગયું, અરે રામ 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 લે.
એમાં તમે કઈ રામના નામ લેવા માટે આપણી ટેવ હોય, અરે રામ 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 એવું થઈ ગયું, એનું ફળ મળે. કોકને હાથ જોડીને મળો ને, એ રામ 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 રામ, તોય ફળ મળે. તુલસીદાસજી મહારાજ કહે છે, ભાય કુભાય અલખ આલસ હું, ભાય કુભાય અલસ મહત્વપૂર્ણ હોય ને તમારા સદગુરુ અને ભજન, એ બે ને છોડતા સૌથી મહત્વપૂર્ણ તો તમારું ભજન અને તમારા સદગુરુ છે, પણ એના પછી ત્રીજા નંબરે જો કોઈ મહત્વપૂર્ણ વસ્તુ હોય ને તો એ છે તમારું પોતાનું સ્વમાન. સ્વમાન છોડીને ક્યારેય કોઈ દી ક્યાંય જતા નહીં, ભલે ગમે એવી હાલત થાય, પણ સ્વમાન ઘવાય એવી જગ્યાએ જવું નહીં. હે,
કોઈ તમારું માન તોડે અને પછી ભલે તમને ખોનાના લાડવા ખવડાવે. કેમ કે સાહેબ, સુખ ને દુઃખ દેનારો તો ભગવાન છે. કોઈ માણસ તમને પૈસા આપે ને તો એ તમારા ભાગમાં લેખા જ ભગવાન આપ્યા એટલે કોઈ આપે છે. એટલે ક્યારેય તમારા સ્વમાનને છે ને ત્રાજવામાં મૂકી, અડગું મૂકીને ક્યાંય જવું નહીં. આત્મસન્માન અભિમાનની વાત નથી, પણ આત્મસન્માન તો હોવું જોઈએ, પોતાનું નિજનું ગૌરવ હોવું જોઈએ. કોઈ તમારા સ્વમાનની પરવા ક્યાં નહીં કરવાની, એ તમને કહું. ત્રણ જગ્યાએ, આમ તો ચાર જગ્યાએ, ચાર જગ્યાએ સ્વમાનની પરવા નહીં કરવાની. સ્વમાનનો ઢોલ છે ને ચાર જગ્યાએ નહીં વગાડવાનો. એક મા પાસે, એક બાપા પાસે, એક ગુરુ પાસે અને એક ભગવાન પાસે. ચાર જગ્યાએ સ્વમાનનો ઢોલ નહીં વગાડવાનો. મારા બાપા મને માન આપે, એ તમે ગમે એટલા મોટા થાય, તમારા બાપા તમને માન આપે એ તમારા બાપા જ છે. હા, કેમ કે તમે ગમે એટલા ઊંચા જાઓ તો તમે ઊંચા ગયા તમારા બાપા ઊંચા ન હોય જાય. હે, હેઠળનો માળામાં એક ઉપર જાય તો ત્રીજો માળે જઈ ચોથો ન થઈ જાય, થઈ જાય ને. તો એટલા માટે તો આપણે ઘણીવાર કોઈને ગુસ્સો કરીએ, કોઈ આપણી ઉપર પરાયણ હાવી થતો હોય તો આપણે કહીએ, તું કે એમ નથી કરવું, તું કઈ થોડો મારો બાપો છો. એનો મતલબ મારો બાપો હોય તો હું કરું, એનો મતલબ એ થયો. તમે કઈ થોડા અમારા બાપ છો, એનો મતલબ બાપ હોય ન્યા હોશિયારી ન કરાય, અને માં હોય ન્યાય હોશિયારી ન કરાય, ન્યા સ્વમાનની વાત ન કરાય કેમ કે એ તો કાન પકડે, અને એક ગુરુ હોય ન્યા સ્વમાનની વાત ન કરાય કેમ કે એ કાન પકડે, અને એક પરમાત્મા જેનું તમે ભજન કરો છો. આ ચાર જગ્યાએ તો સ્વમાનના જૂતા બહાર ઉતારીને જવા, જેમ મંદિરમાં જાઓ ને તો તમે જોડા ન બહાર ઉતારી નાખો, જોડા પહેરીને મંદિરમાં જવાય, એમ આપણી યોગ્યતાના અભિમાનને લઈ અને આ ચાર જગ્યાએ ન જવું. બાકી આના સિવાયની કોઈ પણ જગ્યાએ જાઓ તમારું સ્વમાન ઘવાય એવું ક્યારેય સ્વીકાર કરતા નહીં.